નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી અને નેવીએ ગુજરાતના દરિયામાંથી બે હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આ સમગ્ર ઓપરેશનમાં ઇન્ડિયન નેવીના ઇન્ટેલિજન્સ ઇનપુટની અગત્યની ભૂમિકા રહી છે જેને પગલે ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના સ્મગલિંગ માટે હોટ ફેવરિટ બની ગયો હોવાનું વધુ એક વખત સાબિત થયું છે જામનગર નજીક ખાવડીમાં રિલાયન્સની ગ્રીન ટાઉનશીપ આવેલી છે ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ નકુમના રહેણાંકમાંથી ચોરી થતાં ખળભળાટ થયો છે ગત ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધીમાં મકાનના દરવાજાનો નકુજો તોડી તસ્કર ઘરમાં ઘૂસ્યો હોવાની તથા રૂપિયા પાંચ લાખ એકાણું હજાર બસ્સોની કિંમતના વીસ તોલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા છ લાખ સોળ હજાર સાતસોની માલમત્તા ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે ઉલ્લેખનીય છે કે જેમના રહેણાંકમાં ચોરી થઈ એ અશોકભાઈ હોટલમાં ક્વોરન્ટાઇન છે જેને પગલે તેમના બંધ મકાનમાં કોઈ જાણભેદોએ ચોરી કરી હોવાની આશંકા છે રિલાયન્સ ટાઉનશીપને સુરક્ષિત માનવામાં આવે છે આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ ટાઉનશીપમાં ચોરીની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે આજથી બેંગલુરૂમાં આઈપીએલ બે હજાર બાવીસ નું મેગા ઓક્શન આરંભ થયું છે ઓક્શનમાં બે દિવસમાં ટીમ કુલ ખેલાડીઓ માટે બોલી લગાવશે આઈપીએલ ટાઈટન્સ ટીમે મોહમ્મદ શામી રૂપિયા છ પોઈન્ટ પચીસ કરોડ તથા ન્યુઝીલેન્ડ ફાસ્ટ બોલર લોકી ફગ્યુસનને દસ કરોડમાં તથા ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને બે કરોડમાં ખરીદ્યા છે યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને મુંબઈ ઇન્ડિયન્સે પંદર પોઈન્ટ પચીસ કરોડમાં ખરીદ્યા છે ગત વર્ષે વીસ લાખની બેસ્ટ પ્રાઇઝમાં ખરીદાયેલા દેવદત્ત પડિકલને રાજસ્થાન રોયલ્સે સાત કરોડ પિચોતેર લાખમાં તથા હર્ષલ પટેલને આરસીબીએ દસ કરોડ પિચોતેર લાખમાં ખરીદ્યો છે પ્રસિદ્ધ ક્રિષ્નાને રાજસ્થાન રોયલ્સે દસ કરોડમાં ખરીદ્યો છે બેડીગેટ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રીજીને વિવિધ પ્રકારના ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો